વેલકમ બેક. તો ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ડે વિથ લીડરમાં વાત કરીશું રાજકોટના સાંસદ અને ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા સાથે. શું કહ્યું ભાજપના ઉમેદવાર તેમજ તેમને વિસ્તારના સ્થાનિકોએ, આવો સાંભળીએ. લોકસભા ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. દરેક ઉમેદવાર અત્યારે પ્રચાર અર્થે મેદાનમાં ઉતારે છે. ત્યારે અત્યારે અમારી સાથે છે રાજકોટ લોકસભા બેઠકના જે બીજેપીના ઉમેદવાર મોહન કુંડારિયા, કે જેઓ પણ સામાકાંઠા વિસ્તાર છે કે ત્યાં પ્રચાર અર્થે નીકળ્યા છે. સાથોસાથ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના જે ચેરમેન ધનસુખ ભંડેરી સહિતના જે બીજેપીના આગેવાનો છે તે પણ જોડ્યા છે. મોહનભાઈ, આજે રાજકોટમાં મત માગવા માટે નીકળ્યા છો, સામાકાંઠા વિસ્તારમાં પહોંચ્યા છો, શું કહેશો? ખાસ કરીને આજે અમારા ભારતીય જનતા પાર્ટીનો 40મો સ્થાપના દિન છે, તેની ઉજવણી કરીને આજે રાજકોટમાં પ્રથમ દિવસે જ્યારે પ્રચાર કાર્ય મેં શરૂ કર્યું ત્યારે રણછોડદાસજી મંદિરના શિષ્ય ટેકાવીને એમના આશીર્વાદ લઈ અને કાર્ય શરૂ કરવામાં આવ્યું. ખાસ કરીને રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છેલ્લા 20 દિવસ થયા ડોર ટુ ડોર કોન્ટેક્ટ હોય, એક એક ઘરે પત્રિકા પહોંચાડવાની હોય કે ભારતીય જનતા પાર્ટીનો સંદેશો પહોંચાડવા માટે કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યા, ત્યારે આજથી મારા પણ પ્રચારનો પ્રારંભ આજે રાજકોટમાંથી કરવામાં આવેલ છે. રાજકોટ લોકસભા બેઠકના આપ ઉમેદવાર છો, આવનારા દિવસોમાં રાજકોટના રાજકોટમાં ક્યાં ક્યાં વિકાસના કામો કરવામાં આવશે? રાજકોટની જરૂરિયાત મુજબ જે કામો કેન્દ્ર કે રાજ્ય સરકારના માધ્યમથી કરવાના થતા હોય એ કરવા માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે. આપ જે વિસ્તારમાં અત્યારે મત માગવા નીકળ્યા છો તે પાટીદારનો ગઢ માનવામાં આવે છે. બીજેપીએ વિધાનસભા બેઠક પર આ જગ્યાએથી જીત મેળવી છે. આપની સામેના જે ઉમેદવાર છે તે પણ પાટીદાર સમાજમાંથી આવે છે. શું માનો છો કે આ વિસ્તારમાંથી પાટીદાર સમાજનો બહોળો મત તમને મળશે? આ ચૂંટણી છે પાટીદારોથી ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની ચૂંટણી છે અને પાટીદાર સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી વધારે વધારે લેખથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને ચૂંટણી મોકલશે એટલો મને વિશ્વાસ. જે રીતે અત્યારે પ્રચાર અર્થે જોડાયો છો, લોકોનું અભિવાદન સામે આવી રહ્યું છે, લોકો ઠેર ઠેર આપનું સ્વાગત કરી રહ્યા છે, શું લાગે છે કે કેટલી લીડ મળશે? ખાસ કરીને ગયા વખતે 2,46,000 લીડ હતી, આ વખતે 3,00,000થી વધારે લીડ મળ્યો મને આત્મવિશ્વાસ. થેન્ક યુ. તો આ હતા મોહન કુંડારિયા. તેઓનું કહેવું છે કે અત્યારે તેઓ લોકસભા ચૂંટણીને લઈને મત માગવા માટે રાજકોટના જે સામાકાંઠા વિસ્તાર છે કે ત્યાં પહોંચ્યા છે અને લોકો પાસે મત માગી રહ્યા છે. લોકોને કહી રહ્યા છે કે તેઓ તેમને મત આપે ને રાજકોટ માટે તેઓ વિકાસના કામો કરશે. ત્યારે આ બેઠક પરથી કોની જીત હાંસિલ થાય છે? ભાજપ જીતે છે કે સામે કોંગ્રેસના જે પાટીદારના જે ચહેરા છે ઉમેદવાર તેઓની જીત થાય છે તે જોવું રહેશે. કે મોહનભાઈ બીજેપીના જે ઉમેદવાર છે આપના વિસ્તારમાં મત માગવા આવ્યા છે, કેટલો વિશ્વાસ છે? 100% અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આ ભાજપની સરકાર સંપૂર્ણ 100% બહુમતીથી આવશે. વાત રહી રાજકોટના સાંસદની મોહનભાઈ કુંડારિયાની, તો મોહનભાઈ કુંડારિયાએ 108 જેવું બિરુદ ધરાવે છે. સામાન્ય માણસ, નાનામાં નાનો માણસ પણ જો એને ફોન કરે તો એ ફોન ઉપાડે છે અને જવાબ આપે છે અને કામ પણ થઈ જાય છે. બીજેપીના ઉમેદવાર છે મોહન કુંડારિયા, તેઓ આપના વિસ્તારમાં મત માગવા પહોંચ્યા છે, કેટલો વિશ્વાસ છે આ ઉમેદવાર ઉપર તમને? અમને એટલો વિશ્વાસ છે કે ગયા ટર્મિનલની અંદર અને આ અત્યારે ચાલુ વર્ષની અંદર અમારા સતત ટોટલ કામ, કોઈ કામ એવું બાકી નથી કે ભાજપ કદાચ અહીંયા એમનું કોઈ પણ પ્રવચન ન કરે તો પણ ભાજપની 100% જીત છે, એ ફાઇનલ છે. અને એના એવા કાર્યક્રમ છે, એના એવા કાર્ય કરેલા છે કે કોઈ વિસ્તારની અંદર મોહનભાઈને ન ઓળખતું હોય એવો કોઈ બનાવ બહેનો નથી અત્યાર સુધી. મોહનભાઈ તટસ્થ 10 વર્ષથી સતત મહેનત કરતા રહ્યા છે અને મહેનત કરે છે. બેન, આજે ભાજપના ઉમેદવાર છે આપના વિસ્તારમાં આપના ઘરે મત માગવા પહોંચ્યા છે, કેટલો વિશ્વાસ છે આપને આ ઉમેદવાર ઉપર? 100% 100% વિશ્વાસ છે કે ભાજપ જ જીતશે અને જો નરેન્દ્રભાઈ આવશે ને તો જ આપણા દેશની પ્રગતિ થશે. મોહનભાઈ ની વાત કરવામાં આવે, મોહનભાઈ ને કઈ રીતે એટલે મોહનભાઈ ને કેટલા સમયથી ઓળખો છો? તેઓ સાંસદ પણ છે અને અત્યારે બીજેપીના ઉમેદવાર છે. પેલા મોહનભાઈ ને જાજા સમયથી ઓળખી છીએ અમે અને એ અમારું કામ કરશે જ, અમને વિશ્વાસ છે 100%. સામેનો ઉમેદવાર છે તે પણ પટેલ સમાજમાંથી છે, તેના પર વિશ્વાસ નથી? ના. આજે બીજેપીના ઉમેદવાર તમારા ઘરે અત્યારે મત માગવા આવ્યા છે, કેટલો વિશ્વાસ છે? અમને પૂર્ણ વિશ્વાસ છે અને પૂર્ણ જંગી બહુમતીથી જીતશે,
તે અમને પૂરેપૂરી આશા છે. આપના વિસ્તારમાં શું કામો મોહનભાઈ દ્વારા જે સાંસદ હતા ત્યારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યા છે? તેમની ગ્રાન્ટમાંથી અમારે ઘણા બધા કામ થયા. અમારો વિસ્તાર આખો નવો ડેવલપ છે, જે વોર્ડ નંબર 4 છે તે બહુ જ મોટા મોટો રાજકોટ નો વોટ છે. આ મોહનભાઈ જે બીજેપી ના ઉમેદવાર, હા સાહેબ, તમારા એરિયામાં આવ્યા છે મત માંગવા, કેટલો વિશ્વાસ છે આ ઉમેદવાર? વિશ્વાસ તો હોય ને સાહેબ, સવાલ જ નથી ને, તો એને મત આપવાની અમારી ગ્રંથિ હોય જ ને સાહેબ. વિશ્વાસ તો સારો છે, કામે સારું કરે બધે, અને અમે બધું વ્યવસ્થા બધું સારી છે. કેટલા સમય થી આ વિસ્તારમાં રહો છો? હું આમાં અમે 6-7 વર્ષથી અમારે સારું કામ કરશે. સાંસદ હતા, અત્યારે પણ આપ એમને જીતો છો, તો પેલા સારા કામો થયા છે આ વિસ્તારમાં? હા, થયા છે, આ બધું કામ સારું થયું.